નમસ્કાર, હું વાકેલા ધર્મેશાબેન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત IDSS ભરૂચ ખાતે ભરત નિભાવ છું. આજનો મારો ટોપિક છે રિસેસ રૂમ અને શાળામાં LV બાળકોનો બેઠક વ્યવસ્થા અને શિક્ષણ. આપણે દરેક જાણીએ છીએ કે આપણે બધા જ રિસેસ રૂમમાં અને ઇન્ક્લુઝિવ ક્લાસરૂમમાં કામ કરીએ છીએ. જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા વર્ગમાં કેટલી બધી અલગ અલગ જાતના દિવ્યાંગ બાળકો હોય છે, તો આપણે એ દિવ્યાંગ બાળકોની બેઠક વ્યવસ્થા તેની નીડ્સ પ્રમાણે કરવી ખૂબ જ જરૂરી છે. આજના આપણા ટોપિકમાં આપણે જો વાત કરીએ તો LV બાળક એટલે કે લો વિઝનવાળા બાળકની બેઠક વ્યવસ્થા ખૂબ જ અગત્યની છે. એના ઇન્ક્લુઝિવ ક્લાસરૂમની વાત કરીએ તો ઇન્ક્લુઝિવ ક્લાસરૂમમાં જ્યારે LV બાળક આપણને ખબર પડે કે જ્યારે આપણા ક્લાસરૂમમાં એક LV બાળક છે તો તેને હંમેશા એવી જગ્યાએ બેસાડવો જોઈએ કે ત્યાં પૂરતો પ્રકાશ, હવાની વ્યવસ્થા અને બાળકને ફર્સ્ટ બેન્ચીસ પર બેસાડવાનું હંમેશા પ્રેફરન્સ આપવું જોઈએ, જેથી કે બાળક શિક્ષક સાથે કોન્ટેક્ટ બનાવી શકે અને બાળકને પોતાની અવર જવર માટે કોઈપણ વસ્તુ અવરોધરૂપ ના થઈ શકે. આપણે જ્યારે ક્લાસરૂમની વાત કરીએ તો બાળકની બેઠક વ્યવસ્થા જ્યારે આપણે આગળની બેન્ચીસમાં કરીએ છીએ ત્યારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે બાળક ક્લાસરૂમમાં પ્રવેશ કરે અથવા ક્લાસરૂમમાં જાય ત્યારે એને ક્યાંય કોઈ પણ વસ્તુ વાંધાજનક એના રસ્તામાં આવતું તો નથી ને, અથવા એને કંઈ વાગી જાય અથવા એને કંઈ નડતોરૂપ બને તેનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. રિસોર્સ રૂમમાં બાળકને જે વસ્તુઓ જે જરૂરી છે, જેવી રીતે આપણે વાત કરીએ કે બાળકને શાળાના શિક્ષણ સાથે સાથે એને ઘણી વસ્તુઓ સાથે એની કનેક્ટ કરવી પડે છે, જેથી કે લાર્જ બુક આપણે એને જોઈએ કે લાર્જ પ્રિન્ટ બુક. હવે એ લાર્જ પ્રિન્ટ બુક આપણે સમજીએ કે જ્યારે બાળક શિક્ષણ લેતું હોય અને એના પાઠ્યપુસ્તકમાં જે પાઠ્યપુસ્તકના અક્ષરો હોય છે તે ખૂબ જ ઝીણા હોય છે, જ્યારે એની પાસે જો લાર્જ પ્રિન્ટ બુક હશે તો એમાંથી એ જ્યારે શિક્ષક ભણાવતો હશે તો એમાંથી એ જોઈને સમજી શકશે કે આજે શિક્ષક કયા ટોપિક પર વાત કરી રહ્યા છે, કયા વિષય પર વાત કરી રહ્યા છે, તો એની માટે ઇઝી રહેશે. અને જ્યારે બાળકને બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે ખૂબ જ જરૂરી છે કે એનો જે સાથી મિત્ર છે તેને એની સાથે બેસાડો, કે જ્યારે બાળક ક્યાંય વચ્ચે અટકે, એને કોઈપણ તકલીફ પડે ત્યારે એનો જે સાથી મિત્ર છે તેને યોગ્ય રીતે મદદ કરી શકે. અને બાળકને જ્યારે બેઠક વ્યવસ્થા કરીએ છીએ ત્યારે બાળકને મનને અનુકૂળ હોવું જોઈએ ખૂબ જ જરૂરી છે. એવું નહીં કે આપણી ઈચ્છા પ્રમાણે બાળકને આપણે એક જમણી બાજુ કે એંગલમાં બેસાડી દીધો, કે બંને ત્યાં સુધી બાળકને બેઠક વ્યવસ્થા હંમેશા બ્લેકબોર્ડની સામે રાખવી જોઈએ. બ્લેકબોર્ડ હંમેશા રિસોર્સ રૂમ અથવા કે આપણે વાત કરીએ કે શાળાનું વ્હાઇટ કલરનું પાટિયું હોવું ખૂબ જરૂરી છે અને ડાર્ક બ્લેક કલરની માર્કરનો ઉપયોગ કરવો, જેથી કે બાળક ઇઝીલી વાંચી શકે. કારણ કે બાળકની જે ક્લાસરૂમની દિવાલો છે તે પણ એવી રાખવી જેથી કે બાળક એનો અલગ અલગ રંગની રાખવી, જેથી કે બાળક એનો કોન્ટેક્ટ કરી અલગ અલગ દિવાલોને સારી રીતે ઓળખી શકે. હવે આપણે બીજી આગળ વાત કરીએ કે જે LV બાળક છે એને આપણે શિક્ષણ કેવી રીતે આપીશું. ખૂબ જ અગત્યની વસ્તુ છે. જ્યારે આપણે ખાલી અત્યારે આપણે વાત કરીએ છે તો LV બાળકોની પણ સાથે સાથે હું વાત કરીશ બધા જ ડિસેબિલિટીવાળા બાળકોની, કે એમની જ્યારે આપણે ક્લાસરૂમમાં આપણી પાસે અલગ અલગ જાતના દિવ્યાંગ બાળકો હોય તો આપણે ક્લાસરૂમમાં જ્યારે પણ જઈએ છીએ તો આપણે બધા જ બાળકોને ધ્યાનમાં રહીને આપણો લેસન પ્લાન અથવા આપણે જે પણ પ્રવૃત્તિ એક્ટિવિટી કંઈ પણ કરાવવાના હોય તે બાળકને ધ્યાનમાં લઈને કરીશું. આજે જો હું વાત કરું કે લો વિઝનવાળો બાળક છે તો આજે મારે કોઈ પણ જાતનું પાઠ લેસન કરાવવો છે તો બાળકને માટે હું પ્રિન્ટ બુક જે લાર્જ પ્રિન્ટ બુક છે એમાં એ ટોપિક છે એની પાસે લાર્જ બુકમાં તે હું જોઈશ. સેકન્ડ વસ્તુ પ્રેફરન્સ આપીશ કે એની સાથે જે પણ મોડલ્સની જરૂર હોય, જે વસ્તુઓની જરૂર હોય તે બાળકને મારી પાસે હું રાખીશ, જેથી કે જરૂર પડે કે બાળકને તો ત્યારે હું એ બતાવી શકું. બીજી વસ્તુ એવું થાય કે જ્યારે બાળક LV બાળક આપણા ક્લાસરૂમમાં છે તો ત્યારે જરૂર પડે તો દ્રશ્ય અને શ્રાવ્ય આપણે ચિત્રોનો ઉપયોગ ઓડિયો અને દ્રશ્ય વસ્તુનો જરૂરથી ઉપયોગ કરીશું. અને બને ત્યાં સુધી આપણે જે પણ લખાણ લખીએ છીએ તે થોડાક મોટા અક્ષરોમાં લખવાની વ્યવસ્થા કરવી, જેથી કે બાળક સરળતાથી ક્લાસરૂમમાં પોતાની જરૂરિયાતને પૂરી શકે અને સારી રીતે શિક્ષણ લઈ શકે. હવે LV બાળકોની વાત કરીએ તો આપણે એને
કોન્ટેક્ટ લેન્સ આપી શકીએ છીએ જેથી કે બાળક સારી રીતે જોઈ શકે. બીજા બાળકો સાથે એને મૈત્રીભર્યું વાતાવરણ ઊભું કરવાનું. બાળક જ્યારે ક્લાસરૂમમાં છે ત્યારે બને ત્યાં સુધી એને માનપૂર્વક જુઓ, એને પ્રશ્ન પૂછો અને જવાબ આપવા માટે સમય આપો. આપણે હંમેશા જવાબ માટે હંમેશા ઉતાવળ કરીએ છીએ કે ભાઈ હજી સુધી કેમ જવાબ નહીં આપ્યો, પણ બાળકને એને આન્સર આપવા માટે થોડોક સમય આપો. જ્યારે આપણે કોઈ પણ એક્ટિવિટી કરાવતા હોય ત્યારે આવા બાળકોને એક્ટિવિટી કરવા માટે પ્રેરિત કરો કે આપણે એ બી જોવાનું છે કે બાળકની જરૂરિયાત શું છે, એની નીડ શું છે, એ નીડને આપણે જોવાની છે અને એ પ્રમાણે પ્લાનિંગ કરવાનું છે કે એની નીડ એમાં સંતોષાય છે કે નહીં. આપણે જ્યારે પ્લાનિંગ કરીએ ત્યારે એને આપણે ગ્રુપ એક્ટિવિટીમાં પણ સમાવેશ કરી શકીએ છીએ જેથી કે બાળક એના પોતાના સાથી મિત્રોની મદદથી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરી શકે અને એનું રિઝલ્ટ આપણને ખરેખર સારું મળે. હંમેશા બાળકને પ્રોત્સાહિત કરો. કોઈ પણ એક્ટિવિટી હોય કે સ્કૂલનું લર્નિંગ કામ હોય, કશું પણ હોય, પણ બાળકને હંમેશા હકારાત્મક એની સાથે વલણ રાખો, એને એપ્રિશિએટ કરો, હંમેશા એને ગુડ, ફાઇન, સરસ એવા શબ્દોનો એની સામે ઉપયોગ કરો. બાળકની સામે હંમેશા હકારાત્મક વલણ રાખવાથી એના શિક્ષણમાં તમને ખરેખર સરસ પરિણામ જોવા મળશે. આપણે આગળ વાત કરીએ કે જ્યારે એલવી બાળક આપણી પાસે હોય છે તો એની પાસે એની પોતાની ખુદની જ્ઞાન શક્તિઓ ખૂબ જ સરસ હોય છે. એની ઘણી વખતે આપણે જોઈ શકીએ કે બાળકો સાંભળનાર એમની શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. ત્યારે બને ત્યાં સુધી જે પણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ એમાં દ્રશ્ય શ્રાવ્યનો ઉપયોગ કરીશું તો બાળક એનો સારી રીતે એનો ફાયદો ઉઠાવી શકશે. થેન્ક યુ.